નમસ્કાર બાળકો, આપણે ચેપ્ટર 2 માં કાવ્ય વાર્તાઓ પશુ પક્ષી વિશે રમત કલર પૂરવાનું ઘણું બધું શીખી ગયા, બરાબર ને? આજે હું તમને ઢીંગલી મારી એક કાવ્ય વિશે સમજાવીશ, બરાબર? તો એક બાળકી પોતાની ઢીંગલી સાથે કેવી રીતે રમે છે, તેને શું શું કરવાનું કહે છે, એ બધું આપણને આ કાવ્યમાં જણાવવામાં આવ્યું છે. તો એ કાવ્યમાં શું છે, ચાલો આપણે જોઈશું. ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ, તેને કેમ બોલાવું, ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી પહેરાવું, તો પણ તે બોલતી નથી. તો આ બાળકી શું કહે છે કે એક ઢીંગલી જે એની પાસે છે, જે ઢીંગલીને તે ખાતી નથી, પીતી નથી, તો આ બાળકી પૂછે છે કે બા એને કેમ બોલાવું, ડોલમાં બેસીને નવડાવું છું, ચંપાના ફૂલની વેણી, ચંપાના ફૂલ જે હોય એની નાની નાના ફૂલને પરોવીને એક માળા જેવું બનાવીને માથે વેણી લગાવાય તે કરે છે, તો પણ તે બોલતી નથી. ઘંટીને ઘૂઘરો આપું છું રમવા, સોનાના પાટલે બેસાડું જમવા, તો પણ તે બોલતી નથી. તો બાળકી શું કહે છે કે એને ઘંટી એટલે કે નાની ઘંટડી, ઘૂઘરો આપણે નાના બાળકને રમાડવા જે ખખડાવીએ છીએ તે આપે છે, એને સોનાના પાટલા પર બેસાડીને નવડાવે છે, તેમ છતાં પણ આ ઢીંગલી બોલતી નથી. પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેનાને પોપટ મોરલા ટહુકતા, તો પણ તે બોલતી નથી. તો ઢીંગલીને શું શું બતાવે છે, જુદા જુદા પક્ષીઓ, મેના પોપટ મોરલા જે ટહુકતા હોય છે, છતાંય આ ઢીંગલી કંઈ બોલતી નથી. પહેરાવું ઝાંઝરીને રેશમી જબલું, ઘૂમ ઘૂમ નાચો ને વગાડું તબલું, તો પણ તે બોલતી નથી. તો બાળકી કહે છે કે હું એને પગમાં ઝાંઝરી પહેરાવું છું, રેશમી જબલા પહેરાવું છું, એની આગળ નાચું છું, તો પણ તે કંઈ બોલતી નથી. તેની આગળ તબલા વગાડું છું, તો પણ તે કંઈ બોલતી નથી. ચાંદા મામા તો આકાશે રમતા, બાપા ગાડીમાં ઢીંગલી બેને ફરતા, મારે પણ બોલવું નથી. તો શું કહે છે કે ચાંદા મામા જે આકાશમાં રમે છે, બાબા ગાડીમાં ઢીંગલી બેન ફરે છે, તો હવે મારે પણ કંઈ બોલવું નથી. તો બાળકો, તમને સમજાય છે કે નાની બાળકી ઢીંગલી સાથે કેવી રીતે રમી રહી છે? તમારી પાસે પણ કોઈ નાની ઢીંગલી હશે, ટેડી બેર હશે, જેની સાથે તમે સતત રમતા હશો, અને એની સાથે પણ તમે જે જે તમારી સાથે ઘરમાં મમ્મી કરે છે, તમે કરો છો, બધું જ એની સાથે રમવા કરો છો, છતાં તે બોલતી નથી. તો અહીંયા બાળકી રમત રમતમાં પોતાના બધા જ વિચારો રજૂ કરે છે, અને જ્યારે ઢીંગલી નથી બોલતી તો પોતે પણ બોલવું નથી તેવું સમજાવે છે. હવે આ કાવ્ય તમારે ગાઈને સારી રીતે મોડે કરવાનું છે, બરાબર ને? નમસ્કાર.